બનાસકાંઠાના વાવના માવસરીમાં યુવકની હત્યા કરાઈ. અંગત અદાવતને કારણે હત્યા થઈ હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે. મારનાર યુવકની પત્ની વચ્ચે પડતા ઇજાગ્રસ્ત થઈ છે. ઇજાગ્રસ્ત મહિલા સારવાર માટે થરાદની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા આનંદ જયસ્વાલ આપી રહ્યા છે. આનંદ, હત્યાની ઘટના સામે આવી છે, જાણવા માંગે છું શું હતી આ ઘટના? જી, જણાવી દઉં કે બનાસકાંઠાના છેવાડે આવેલા વાવના માવસરી ગામે એક યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. એમાં દલિત સમાજના એક યુવકે દલિત સમાજના જ થાનાભાઈ દલિત નામના યુવકની કરકુની હત્યા કરી છે. અને આ જયારે બબાલ ચાલશે ત્યારે જે થાનાભાઈ મૃતક જે છે તેની પત્ની વચ્ચે પડતા તેને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. જયારે બનાવની જાણ થતા જ વાવ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને પ્રાથમિક તપાસમાં આ યુવકની હત્યા અંગત અદાવતના કારણે કરી હોવાનું માલુમ પડતા પોલીસે હાલમાં મૃતકની લાશને પીએમઆરસે સરકારી હોસ્પિટલમાં ખસેડી છે અને ત્યારે હાલ યુવકની હત્યા થયા બાદ જે મહિલા છે તેને સારવાર આપવામાં આવી રહી છે. અને સમાચારો બનાસકાંઠાથી. છ સ્વાઇન ફ્લુથી એકનું મોત થયું છે. ડીસાના રાણપુરના યુવાનનું મોત સ્વાઇન ફ્લુને કારણે થયું. અમદાવાદમાં આ યુવાન સારવાર લઈ રહ્યો હતો તે દરમિયાન જ તેનું મોત થઈ ગયું. અત્યાર સુધી બનાસકાંઠામાં સ્વાઇન ફ્લુથી 3ના મોત થઈ ચૂક્યા છે. તો બનાસકાંઠાના એક યુવાનનું સ્વાઇન ફ્લુને કારણે મોત થયાનું ઘટના સામે આવી રહી છે. અન્ય સમાચારો ભરૂચથી, જ્યાં સિવિલ હોસ્પિટલમાં વીજળીના ધાંધિયા સામે આવ્યા છે. ડાયાલિસિસના દર્દીઓ વીજળી ના હોવાને કારણે પરેશાન છે. 7 જેટલા દર્દીઓને ફિલ્ટ્રેશનની પ્રક્રિયા અટકી પડી છે. કામ રાબેતા મુજબ ચાલે તેવી વ્યવસ્થા કરાઈ છે તેવું આરએમઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. ડાયાલિસિસના જે દર્દીઓ છે તે પરેશાન છે. 7 દર્દીઓને ફિલ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી હતી તે સમયે જ વીજળી ડૂલ થતાં હાલ તેઓની આ પ્રક્રિયા પણ અટકી પડી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલથી વીજળીના ધાંધિયા સામે આવી રહ્યા છે, જ્યારે ડાયાલિસિસના દર્દીઓ આ પ્રકારે વીજળી ગુલ થવાથી પરેશાન છે. 7 જેટલા દર્દીઓની ફિલ્ટ્રેશનની પ્રક્રિયા જે છે વીજળી ગુલ થવાને કારણે અટકી પડી છે. વધુ માહિતી અમારા સંવાદદાતા જય વ્યાસ આપી રહ્યા છે. જય, વીજળીના ધાંધિયા અને ફિલ્ટ્રેશનની પ્રક્રિયા જે દર્દીઓની હતી તે પણ તેના કારણે અટકી ગઈ, જાણવા માંગે છું શું પરિસ્થિતિ છે ત્યાં? હજી જણા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વારંવાર વીજળી દૂર થવાના બનાવો બને છે, ત્યારે આજે સવારે ફરી એકવાર સિવિલ હોસ્પિટલમાં વીજળી દૂર થઈ ગઈ હતી. તેના કારણે ડાયાલિસિસના દર્દીઓ પરેશાનીમાં મુકાયા હતા. ડાયાલિસિસના દર્દીઓને જે ફિલ્ટ્રેશન કરવાનું હોય છે વીજળી ન હોવાના કારણે આ ફિલ્ટ્રેશનની પ્રક્રિયા અટકી ગઈ હતી, તો અન્ય દર્દીઓએ પણ વીજળી ન હોવાના કારણે મુશ્કેલીનો સામનો કર્યો હતો. આ અંગે સિવિલ પ્રશાસનને પૂછતા તેઓનું જણાવ્યું હતું કે ટેકનિકલ ખામીના કારણે વીજળી દૂર થઈ હતી, પરંતુ તાત્કાલિક જનરેટર છે તો જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી છે અને હાલમાં ગણતરીના સમયમાં વીજ પુરવઠો ફરીથી કાર્યાન્વિત થઈ જશે. પરંતુ વારંવાર સિવિલ હોસ્પિટલમાં વીજળી દૂર થઈ છે તેના કારણે દર્દીઓ પરેશાનીમાં મુકાય છે. સિવિલ હોસ્પિટલ પાસે બીજી સેટ હોવા છતાં જ્યારે વીજ કંપનીની વીજળી નથી આવતી તેમ છતાં બીજી સેટ કાર્યરત ન હોવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે જે દર્દીઓ છે તો દર્દીઓનું કહેવું છે કે આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવવું જોઈએ. જી, બિલકુલ આભાર. તો એક પ્રકારે વીજળી ગુલ થવાને કારણે જે પ્રકારની સમસ્યાનો સામનો દર્દીઓ કરી રહ્યા છે તેનું નિવારણ આવે તેવું દર્દીઓ ઈચ્છી રહ્યા છે.